बगसरा पंथक में कमोसमी वरसाद पड़ता जगत नो तात बन्यो चिंतातूर। बगसरा ना मोटा मुजियासर गामे खेती पाक ने भारे नुकसान। अमरेली जिल्ला ना बगसरा तालुका ना मोटा मुजियासर गामे खेडूतो ने खेती करता होय छे त्यारे खेडूतो ने पुष्कळ प्रमाण में तलबाजरी मगफळी नु वावेतर तेमणे कर्यु हतु। हाल में लॉकडाउन 1, 2, 3, 4 अने अनलॉकडाउन 1 आवी रह्यु छे त्यारे लॉकडाउन ना कारण निकास न थती होवाना कारणे पण खेडूतो मुश्किली में मुकाया छे। समग्र विश्व में कोरोना वायरस की दहशत वच्चे खेडूतो क्यांक ने क्यांक वधारे मुश्किलीनो सामनो करता जोवा मळी रह्या छे। तेमनी हालनी परिस्थिति सूडी वच्चे सोपारा जेवी थई गई छे। हाल बगसरा तालुकाना मोटा मुंजियासर गामे खेडूतो पोताना खेतरमां तल बाजरी मगफळी जेवो उनाळो पाक मोटी आशा वावेतर कर्युं हतुं। तल बाजरी मगफळी उत्पादन घणुं थयुं छे परंतु लॉकडाउनना कारणे तेओने कोई जग्या निकास न थती होवाना कारणे तेमने वस्तुनो संग्रह करवानी भारे मुश्किली सर्जाई छे। त्यारे तेवा समये कमोसमी वरसाद पड़ता मावठुं तथा खेडूतोनी મુશ્કેલીમાં ઓર વધારો થયો છે અને ખેતી પાકમાં નુકસાન આવ્યું છે અને પલળી ગયો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને તેમનો પાક પલળી ગયો છે, જેથી કરીને ચોમાસું હવે નજીક આવવાનો સમય છે ત્યારે ચોમાસામાં ખેતરના પાક ઉપાડેલો નથી। સાથે સાથે કમોસમી વરસાદ પડતા વ્યાપક પ્રમાણમાં ઘાસચારાને પણ નુકસાન થયું છે, જેથી કરીને ખેડૂતો સરકાર પાસે વળતર મળે તેવી આશા રાખે છે। ત્યારે ખેડૂતો શું કહ્યું છે તે આપ સાંભળી શકો છો। અમારું ગામ મોટા મુંજિયાસર છે, મારું નામ છે કિશોરભાઈ માવજીભાઈ રાદડિયા છે। હવે અમારે આ 2 દિવસથી આ સતત આ હવામાનમાં પલટો આવતા અમારે આ બધું કપાસ છે, આ મગફળી છે, તલ છે અને બાજરો છે બધાનું નુકસાન થયું છે। તે નુકસાન હારી પડી થયું છે, કમોસમી વરસાદ થયો એટલે નુકસાન તો ઘણું કર્યું। તલ માણસોને બધાને હજી ઊભા હતા, મગફળીના ચાલુ હતું કામકાજ, તો બધું નુકસાન સારું થયું છે। તો સરકારને અમે અપેક્ષા કરીએ છીએ તો થોડું ઘણું કંઈક વળતર અમને આમાં આપે તો સારું એમ। અને બીજું તો કે આ ધિરાણનું અમારે આમાં કઈ રીતે ભરવું, અત્યારે માલ તમને કહું કાંઈ વેચાતો નથી, કાંઈ અવર જવર બહુ થતું નથી, ભાવ પૂરા મળતા નથી, તો એનું આ ધિરાણ ભરવું એ જ મોટી મુસીબત છે પહેલા નંબરમાં, તો કે કઈ રીતે ભરવું આમાં એમ। તો સરકારને કાંઈક થોડુંક આમાં રાહત કરે તો સારું એમ। હવે સરકાર 2 મહિના મહિનો વધાર્યા કરે તો પણ માલ તો કોઈ ભાવ પૂરા મળતા નથી, વેચાતા નથી, તેમાં કરવું શું એમ?